સાબરકાઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હતું સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાની મકાન રાહ જોતું જેનો અંત કાલે ખેડ બ્રહ્મા અને વિજયનગર તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડશ્રી અશ્વિનભાઈ કોટાવાળાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તાલુકા કોંગ્રેસના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા વિજયનગર તાલુકા પંચાયતના મકાનનો મકાન અમે આજે શરૂઆત કરીશ સરકાર શ્રી ની અંદર મારી રજૂઆતના લીધે વિજયનગર તાલુકા પંચાયતનું મકાન હોય ખેડમા તાલુકા પંચાયતનું મકાન હોય કે પોસીના તાલુકા પંચાયતનું મકાન હોય બધા જ અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી એના લીધે વિજયનગર તાલુકાનું જે પુરાણું અંગ્રેજો વખતની અંદર આ તાલુકા પંચાયતનું મકાન બનેલું હતું અહીંયા તાલુકો નહોતો મહાલ હતો ત્યારે પણ આ જ મકાન હતું અને આજે વિજ્ઞાનિક યુગ પ્રમાણે જે એકવીસમી સદીનું મકાન કહીએ છીએ એવું મકાન આજે અહીંયા બન્યું છે અને અહીંયા ગરીબ સમાજના આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય ઓબીસી સમાજ હોય અન્ય સમાજને અહીંયા જૂના મકાનની અંદર કામ કરવા માટે બહુ જ અવડત પડતી હતી ચોમાસાની અંદર વરસાદથી એનું દફતર પલળી જતું હતું પણ આજે આનંદની બાબત છે કે આજે આ તાલુકા પંચાયતના કર્મચારીઓ તાલુકા પંચાયતની પ્રજા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને નવા મકાન ની અંદર બેસવા માટેનો મોકો મળશે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા